नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने? चलो तैयार थई गया भणवा माटे। तो हवे आपणे भणीशुं धोरण 4 नो आसपास। तमारी पासे जे आसपासनो लीथो छे एमां आपणे पाठ हवे लखवानो छे। आगळना लेक्चरमां आपणे समजी गया ने बजारथी घर सुधी, ए पाठ हवे जोईए। जो लीखामां पाઠ 15મો પેજ નંબર 18 ઉપર શું આપેલું છે, બજારથી ઘર સુધી સેના વિશે પાઠ હતો? તો કે એક પરિવાર હતો, વૈશાલી નામની છોકરી હતી। એના પરિવારના લોકો શાકભાજી વેચવાનું કામ કરતા હોય છે। તો કેવી રીતે પોતાને દિવસની શરૂઆત થાય છે, સવારના 3 વાગ્યાથી એ લોકો કામે બધા લાગી જતા હોય છે। કેટલા વાગે ઉઠે છે? સવારમાં 3 વાગે। આગળ પાઠમાં આપણે મેં તમને આગળના લેક્ચરમાં સમજાવ્યું હતું ને કે 3 વાગે સવારે વહેલા ઉઠે છે, શાકભાજી બધા પડેલા હોય છે આગલા દિવસના, એ વ્યવસ્થિત પાણી છાંટી અને તૈયાર કરે છે। એના પિતાજી બજારમાં જે મોટી માર્કેટ હોય છે, મંડી શાકભાજીની, ત્યાં શાકભાજી લેવા માટે વહેલી સવારે નીકળી જાય છે। પછી ફરી પાછા એના પિતાજી શાકભાજી લઈને આવે એટલે એક કોથળામાંથી શાક બધું અલગ કરે છે, જે વેચવાનું હોય, કાચા શાકભાજી હોય, પાકેલા હોય છે, એમને અલગ કરે છે, બરાબર ને? તો હવે આપણે પાઠ સમજી લીધો છે ને, એ તો એના પ્રશ્ન જવાબ છે લીથામાં લખવાનો છે। એનો પ્રશ્ન પહેલો કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો। અહીંયા જે વિકલ્પ આપેલો છે એનો જવાબ જે છે ક્યાં લખવાનો? તો કે અહીંયા ચોરસ બોક્સ આપેલું છે લીથામાં, એમાં માત્ર આ 4 જવાબ છે એનો ક્રમ અક્ષર સાચો જવાબ છે એ તમારે અહીંયા લખવાનો। તો પહેલો પ્રશ્ન શું છે કે વૈશાલીના પિતાજી શું ધંધો કરે છે? વૈશાલીના પિતાજી છે શું કામ કરે છે, શું ધંધો કરે છે? કરિયાણું વેચે છે, શાકભાજી વેચે છે, ખેતી કરે છે કે હોટલ ચલાવે છે? તો એમાં સાચો જવાબ શું આવશે? બ, બરાબર છે। સાચો જવાબ છે એની નીચે આ પેન્સિલથી લાઈન કરવાની અને અહીંયા ચોરસમાં લખવાનું બ, કે વૈશાલીના પિતાજી છે શાકભાજી વેચે છે। ત્યાર પછી નંબર 2, વૈશાલીના કુટુંબના કાર્યની શરૂઆત ક્યારે થાય છે? એમના ઘરના પરિવારના સભ્યો છે, એમના કાર્ય એટલે કે સવારના કામ કરવાની શરૂઆત ક્યારથી થાય છે? તો સવારે 4 વાગ્યાથી, સવારે 5 વાગે, સવારે 3 વાગે કે સવારે 7 વાગે, બધાને અલગ અલગ હોય છે। તમે લોકો અત્યારે સ્કૂલે નથી જતા તો સવારે કેટલા વાગે ઉઠો છો? 8 વાગે, 9 વાગે ઉઠો ને? એવી રીતના વૈશાલીના ઘરમાં મમ્મી પપ્પા છે કામે જતા હોય એટલે એ લોકો વહેલા ઉઠી જતા હોય છે। વૈશાલીના ઘરના બધા સભ્યો છે, એ સ્કૂલે જાય છે, એનો ભાઈ નાનો છે, એમનો એક મોટો ભાઈ છે, છતાં પણ બધા લોકો શું કરે છે, સવારે 3 વાગે જાગી જાય છે। કેટલા વાગે? તો કે સવારે 3 વાગે ઉઠી અને પોતાના કામની શરૂઆત કરી દે છે। એમાં સાચો જવાબ શું છે? ક, એની નીચે પેન્સિલથી આવી લાઈન કરવાની અને ચોરસમાં લખો ક। પછી પ્રશ્ન નંબર 3, કે વૈશાલી સવારે કેટલા વાગે શાળાએ જાય છે? પ્રશ્ન નંબર 3 શું છે કે વૈશાલી છે સવારે એમની શાળાનો ટાઈમ કેટલા વાગ્યાનો હોય છે? 7:30 વાગે, 8 વાગે, 8:30 કે 9 વાગે? સાચો જવાબ શું આવશે? તો કે 7:30 વાગે વૈશાલી છે એ શાળાએ જાય છે, બરાબર? આપણે જોયું હતું ને પાઠમાં, એટલે એનો સાચો જવાબ આવશે અ। તમારે એ જોઈને અહીંયા લખવાનું અ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, શાકભાજી લેવા માટે વૈશાલીના પિતાજી ક્યાં જાય છે? વૈશાલીના પિતાજી શાકભાજી લેવા માટે સવારે 5 વાગે જાય છે ને, તો એ કઈ જગ્યાએ જાય છે? અહીંયા 4 ઓપ્શન આપેલા છે, ખેતરમાં, બજાર અથવા તો મંડીમાં। બજાર મોટી શાકભાજીની હોય એને શું કહે છે? મંડી પણ કહેવાય। પછી વાડીમાં કે બગીચામાં? તો સાચો જવાબ શું આવશે? બ, કે વૈશાલીના પિતાજી શાકભાજી લેવા માટે બજાર એટલે કે મંડીમાં જાય છે। તમારે અહીંયા ચોરસમાં લખવાનું બ। પછી આગળ પ્રશ્ન નંબર 5, છોટુના પિતાજી કઈ ઋતુમાં શાકભાજી પર પાણીનો છંટકાવ કરે છે? છોટુ કોણ હોય છે? તો કે વૈશાલીનો ભાઈ, અને એના પિતાજી છે એ કઈ ઋતુમાં શાકભાજી ઉપર વધારે પાણીનો છંટકાવ કરે છે? શિયાળો, ચોમાસું, વસંત ઋતુ કે ઉનાળો? તો કે ઉનાળાની ઋતુ છે, ખૂબ જ ગરમી અને તડકો પડવાને કારણે શાકભાજી છે એ સુકાઈ ન જાય, વાસી ન થઈ જાય। તડકાથી શું થાય છે? શાકભાજી તડકો લાગવાથી કરમાઈ જાય છે, એટલા માટે એના પિતાજી વારંવાર
પાણીનો છંટકાવ કરે છે, પણ કઈ ઋતુમાં? તો કે ઉનાળાની ઋતુમાં. બરાબર, સાચો જવાબ આવશે ડ. અહીંયા ચોરસમાં શું લખવાનું? ડ. ત્યાર પછી નંબર 6, નીચેનામાંથી કયું શાકભાજી જમીનની અંદર થાય છે? શાકભાજી બધા અલગ અલગ હોય છે ને, અમુક છે એના છોડ હોય, અમુકના વેલા હોય છે, અમુકના મોટા મોટા ઝાડ હોય છે. તો એવું કયું શાકભાજી છે કે જે જમીનની અંદર થાય છે? બટાકા, રીંગણા, વટાણા કે તુરિયા? તો આ ચારમાંથી એવું કયું શાકભાજી છે જે જમીનની અંદર થાય? તો સાચો જવાબ આવશે અ. બટેટા છે એ જમીનની અંદર ઉગે છે. બરાબર, રીંગણા છે એના નાના છોડ હોય છે, વટાણા ના વેલા હોય છે અને તુરિયાના વેલા હોય છે. બરાબર, એટલે સાચો જવાબ શું આવશે? અ. અહીંયા લખવાનો ચોરસમાં તમારે અ. ત્યાર પછી વિકલ્પ નંબર 7, કયું ફળ વેલા ઉપર થાય છે? ફળ એવું કયું છે કે જે વેલા ઉપર થાય છે? કેરી, રાયણ, જામફળ કે દ્રાક્ષ? આ બધા છે એમાંથી કયું ફળ એવું છે કે જેના વેલા હોય છે? તો કે કેરીનું તો શું હોય છે, આંબો હોય છે ને, મોટું બધું જાડું એવું વૃક્ષ હોય છે, એના ઉપર કેરી આવે છે. પછી રાયણ છે તો એનું પણ મોટું વૃક્ષ હોય છે, જામફળનું મોટું વૃક્ષ હોય છે. તો બચે છે શું એક? તો કે દ્રાક્ષ. દ્રાક્ષનો શું હોય છે? તો કે વેલા હોય છે. દ્રાક્ષ ક્યાં થાય છે? વેલા ઉપર. સાચા જવાબની નીચે આવી લાઈન કરવાની, પછી અહીંયા જવાબ લખવાનો ડ. ચાલો, 1 થી 7 વિકલ્પ હતા એ અહીંયા પૂરા થાય છે. હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ કે અંકો વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. જ્યાં અંક આવતો હોય ત્યાં અંક મૂકવાનો, શબ્દ આવતો હોય ત્યાં શબ્દ, ખાલી જગ્યામાં જે ખાલી જગ્યામાં શબ્દ ખૂટતો હોય એ તમારે મૂકવાનો છે. તો એમાં પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા નંબર 1માં શું છે વાક્ય? વૈશાલીના પિતાજી અને કાકા ખાલી જગ્યા વાહન દ્વારા બજાર મંડીમાંથી શાકભાજી લાવે છે. એના પિતાજી અને કાકા છે એ શાકભાજી કયા વાહન દ્વારા લેવા જાય છે? તો સાચો જવાબ શું આવશે? ટેમ્પો. ટેમ્પો લઈ અને એના પિતાજી અને એના કાકા બજારમાંથી શાકભાજી લેવા જાય છે. પછી નંબર 2, કે છોટુના પિતાજી ખાલી જગ્યામાંથી તાજા શાકભાજી લાવે છે. એના પિતાજી શાકભાજી લેવા માટે ક્યાં જાય છે? તો કે બજાર અથવા તો મંડીમાંથી તાજા શાકભાજી લાવે છે. ખાલી જગ્યામાં શું લખવાનું? બજાર અથવા તો મંડી, જે શાકભાજી મોટી માર્કેટ હોય એને મંડી કહેવામાં આવે છે. પછી ખાલી જગ્યા નંબર 3, વૈશાલીના પિતા અને ભાઈ રાત્રે ખાલી જગ્યા વાગ્યાની આસપાસ શાકભાજી વેચી અને ઘરે પાછા ફરે છે. વૈશાલીના ભાઈ અને એના પિતાજી શાકભાજી વેચી અને રાત્રે ક્યારે પાછા ઘરે આવે છે? તો ખાલી જગ્યામાં સાચો જવાબ શું લખવાનો? 10 વાગ્યે. કેટલા વાગ્યે? 10 વાગ્યે શાકભાજી વેચી અને પાછા ઘરે આવે છે. ખાલી જગ્યા નંબર 4, ઉનાળામાં આપણે પૂરી સાથે ખાલી જગ્યાના ફળનો રસ ખાઈએ છીએ. ઉનાળાની ઋતુમાં પૂરી સાથે આપણે ક્યાં ફળનો રસ કાઢીને ખાઈએ છીએ? તો કે કેરીનો. કેરીનો રસ, કેરીનું ફળ છે ઉનાળામાં વધારે આવે છે ને. કેરીનું ફળ કઈ ઋતુમાં જોવા મળે છે? તો કે ઉનાળામાં જ. એટલે ઉનાળામાં આપણે પૂરી સાથે શું ખાઈએ છીએ? તો કે કેરીનો રસ ખાઈએ છીએ. ખાલી જગ્યા નંબર 5, જમીનની અંદર થતું ખાલી જગ્યા શાકભાજી લગભગ બધા શાકભાજી સાથે શાક બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. આપણે પેલો પ્રશ્ન જોઈ ગયા ને આગળ, કે જમીનની અંદર કયું શાકભાજી ઉગે છે? તો કે બટેટા. બરાબર, બટેટા છે એ આપણે રસોઈ બનાવવામાં, મમ્મી શાક બનાવે છે તો એ શાકભાજી એવું છે. શાક બટેટા એ આપણે ગમે એ શાકની સાથે મિક્સમાં આપણે બનાવવું હોય સાથે તો ઉપયોગમાં લઈ શકાય છે. બટેટાનું શાક આપણે કરવું હોય તો, રીંગણા હોય તો રીંગણા સાથે પણ આપણે રીંગણા બટેટાનું શાક મિક્સ બનાવે છે મમ્મી. પછી ગુવાર બટેટા બનાવે છે, દૂધી બટેટા બનાવે છે, વટાણા બટેટા બનાવે છે. આવા બટેટાનું એવું શાકભાજી છે કે બધા શાક સાથે બનાવી શકાય છે. પછી ખાલી જગ્યા નંબર 6, જાંબુના ફળ ખાવા માટે ખાલી જગ્યાની ઋતુની રાહ જોવી પડે છે. જાંબુના ફળ છે, જાંબુ કાળા કાળા હોય ને, એ કઈ ઋતુમાં આવે છે? તો કે ચોમાસાની ઋતુમાં. એટલે કે જાંબુનું ફળ જો ખાવું હોય
तो चोमासा ऋतुनी राह जोवी पड़े छे। खाली जगह में शू लखवानुं चोमासा, बराबर। चलो पेज नंबर 18 पर आपणे विकल्प अने खाली जगह अहींया पूरो थई छे। हवे पेज नंबर 19 पर जोईए। पेज नंबर 19 पर प्रश्न नंबर 3, नीचेना विधानोमांथी साचा विधानो सामे साचानी अने खोटा विधानो सामे खोटानो निशान करो। पाठमां आपणे જોઈ ગયા એના આધારે જે વાક્ય સાચું છે એની સામે સાચાની નિશાન કરવાની અને ખોટું હોય તો ખોટું નિશાન કરવાનું। તો પહેલું વાક્ય જુઓ, શું આપેલું છે? છોટુ અને વૈશાલી ભાઈ બહેન છે। આ વાક્ય કેવું છે? તો કે સાચું છે, છોટુ અને વૈશાલી છે એ બંને ભાઈ બહેન છે। તો એમાં શું કરવાનું? નિશાન સાચાનું। પછી વાક્ય નંબર 2, વૈશાલીના માતાજી શાકભાજી વેચે છે। આ વાક્ય કેવું છે? ખોટું છે। વૈશાલીના પિતા છે શાકભાજી વેચે છે, એના માતા શાકભાજી વેચતા નથી। તો આમાં શું કરવાનું? ખોટું કરવાનું, બરાબર। પછી વાક્ય નંબર 3, વૈશાલીના પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલા વેચવા પ્રયત્ન કરે છે। તો આ વાક્ય કેવું છે? સાચું, વૈશાલીના પિતાજી આગલા દિવસના શાકભાજી છે એ પહેલા વેચવાના પ્રયત્ન કરે છે। એમાં તમારે નિશાન સાચાનું કરવાનું। પછી વાક્ય નંબર 4, ગાજર શિયાળામાં થતું શાકભાજી છે। ગાજર છે એ કઈ ઋતુમાં વધારે જોવા મળે છે? શિયાળામાં થતું શાકભાજી છે। તો કે હા, આ વાક્ય કેવું છે? સાચું છે, શિયાળામાં સરસ મજાના તાજા ગાજર જોવા મળે છે। ઉનાળાની ઋતુમાં મળે છે ગાજર, પણ એ કેવા હોય છે? હાઇબ્રિડ હોય છે। અને અત્યારે શિયાળામાં જે સ્વાદ હોય છે ગાજરમાં, એવો ગાજરનો સ્વાદ ઉનાળામાં આવતો નથી। એટલે ગાજર છે એ શિયાળામાં થતું શાકભાજી છે। પછી વાક્ય નંબર 5, કેળું બધી જ ઋતુમાં મળતું ફળ છે। કેળું છે એ બધી ઋતુમાં મળે છે? તો કે હા, એ વાક્ય કેવું આવશે? સાચું। પછી વાક્ય નંબર 6, વૈશાલીનો મોટો ભાઈ કોલેજમાં ભણવા જાય છે। તો કે ના, આ વાક્ય કેવું છે? ખોટું છે, એમનો ભાઈ છે શાળામાં ભણવા જાય છે, કોલેજમાં ભણતો નથી, હજી એ નાનો છે એટલા માટે। વાક્ય નંબર 7, આપણે ખોરાકમાં ફળો અને શાકભાજી ખાવા જોઈએ। આ વાક્ય કેવું છે? સાચું છે, આપણે ખોરાકમાં ફળો અને શાકભાજી ખાવા જોઈએ। તો હવે જો ખરા ખોટા હતા એ અહીંયા પૂરા થઈ ગયા, બરાબર। પ્રશ્ન નંબર 4, બંધ બેસતા છોડકા રચો। ઉત્તરના ખાનામાં વિભાગ બનો ક્રમ અક્ષર લખો। અહીંયા શું આપેલું છે? વિભાગ અમાં જે નામ છે એનો સાચો જવાબ તમારે અહીંથી શોધી અને માત્ર એનો ક્રમ અક્ષર જે આપેલા છે અ બ ક ડ કે ઈ, એ જવાબ તમારે અહીંયા ઉત્તરના ખાનામાં લખવાનો। તો પહેલું શું આપેલું છે? કે છોટું। છોટું એ કોણ છે? તો કે પિતાજી શાકભાજી વેચે છે, ટેમ્પો લઈ અને બજારમાં અથવા તો મંડીમાંથી શાકભાજી લાવે છે, કરિયાણાની દુકાન ચલાવે છે, કોથળામાંથી શાકભાજી કાઢી અને ગોઠવે છે કે શાળામાં ભણવા જાય છે। અહીંયા 5 જવાબ છે, એમાંથી સાચો શું આવશે? છોટું કોણ છે? તો કે શાળામાં ભણવા જાય છે, એનો સાચો જવાબ તમારે ઈ અહીંયા લખવાનો માત્ર, બરાબર। હવે વૈશાલીના માતાજી છે એ શું કામ કરે છે? તો કે વૈશાલીના મમ્મી છે એ કોથળામાંથી શાકભાજી કાઢી અને ગોઠવે છે, એટલે ડ જવાબ આવશે। સાચો જવાબ ક્રમ અક્ષર શું છે? ડ તમારે અહીંયા લખવાનો। પછી છોટુના કાકા એ શું કામ કરે છે? તો કે પિતાજી સાથે શાકભાજી વેચે છે, ટેમ્પો લઈ અને બજાર અથવા મંડીમાંથી શાકભાજી લાવે છે, કરિયાણાની દુકાન ચલાવે છે। 3 જવાબ બાકી છે, તો એમાંથી સાચો શું આવશે? તો કે ટેમ્પો લઈ અને બજારમાંથી શાકભાજી લેવા માટે જાય છે। પછી એમાં તમારે શું લખવાનું? તો કે બ। પછી વૈશાલીનો મોટો ભાઈ એ શું કરે છે? તો એમ પિતાજી સાથે શાકભાજી વેચે છે, એનો સાચો જવાબ આવશે અ તમારે અહીંયા લખવાનો, બરાબર। ચાલો બંધ બેસતા છોડકા વ્યવસ્થિત આવી રીતે તમારે લખવાનો છે। પછી આગળ જો પ્રશ્ન નંબર 5 ઉપર આવી ટાઈમ ઘડિયાળ છે બતાવેલી છે, એ તમારે પાઠ્યપુસ્તકમાં મેં પાઠ સમજાવ્યો ત્યારે એવું હતું ને, મેં કીધું હતું કે ત્યારે હું તમને લીખામાં આવશે એ લખાવી દઈશ। માગ્યા મુજબ ઉત્તર લખો કે નીચે આપેલી ઘડિયાળો જુઓ, આ ઘડિયાળો જે સમય બતાવે છે તે સમયે તમે શું કરો છો અને વૈશાલી શું કરે છે તે લખો। તો
तो अहीं पेली घड़िया छे एमां सवारनो समय बतावेलो छे, सवारना 3 वाग्या छे। तो सवारे 3 वाग्ये तमे शुं करो छो ए पेला अहीं लखवानुं, बराबर। तो अहीं तमे लखेलुं छे त्यां शुं करो तमे बधा, तो के सूता होय ने तमे शुं करो छो, तो के हुं ऊंघ्यो होउं छुं। એમાં લખો કે હું ઊંઘ્યો હોઉં છું, તો સવારે 3 વાગે તમે બધા શું કરતા હોય, તો કે સૂતા હોય ને, તો એમાં શું કરવાનું કે હું ઊંઘ્યો હોઉં છું। વૈશાલી શું કરે છે એ લખવાનું, તો કે શાકભાજી કાઢે છે। સવારમાં 3 વાગ્યાનો સમય હોય છે, બધા લોકો સૂતા હોય છે, અને વૈશાલી અને એના પરિવારના સભ્યો શું કરે છે, તો કે શાકભાજી કાઢી અને ગોઠવે છે। પછી બીજી ઘડિયાળમાં જુઓ, તો બીજી ઘડિયાળમાં કેટલા વાગ્યાનો ટાઈમ છે, તો કે સવારનો અહીંયા 6 પછી કેટલા આવે, તો કે સવારે 7 વાગે છે। એક કાંટો 7 ઉપર છે અને બીજો કાંટો 12 ઉપર છે, એટલે કેટલા વાગ્યાનો સમય છે, 7 વાગ્યાનો। તો સવારે 7 વાગે તમે શું કરો છો, તો કે હું શાળાએ જવા તૈયાર થાઉં છું। કેટલા વાગે સવારનો સ્કૂલ હોય, રેગ્યુલર સ્કૂલ ચાલુ હતી ત્યારે સવારે 7 વાગે તમે સ્કૂલે આવો છો ને, તો તમારે લખવાનું કે હું શાળાએ જવા તૈયાર થાઉં। શું કરો છો, તો કે શાળાએ જવા તૈયાર થાઉં છું। તો વૈશાલી છે શું કરે છે, તો કે વૈશાલી શાળાએ જવા તૈયાર થાય છે। એમને પણ શાળા સાથે સ્કૂલે જવાનું હોય છે, એટલે વૈશાલી પણ શાળાએ જવા તૈયાર થાય છે। પછી રાતના 10 વાગ્યાનો સમય છે, તો રાત્રે 10 વાગે તમે શું કરો છો, તો કે હું સૂઈ જાઉં છું। અને વૈશાલી શું કરે છે, તો કે વૈશાલી પણ સૂઈ જાય છે, બરાબર। આ રીતના છે સમય આપેલો છે એ પ્રમાણે જોવાનું કે વૈશાલી શું કામ કરે છે અને તમે શું કરો છો, બરાબર। ચાલો આ પેજ થઈ ગયું છે અહીંયા, હવે જુઓ લીથામાં આગળના પેજ ઉપર, પેજ નંબર 20 ઉપર પ્રશ્ન નંબર 2, કે અહીં શાકભાજી અને ફળોની યાદી આપી છે, તેમાં ક્યાં જલ્દી બગડી જાય છે અને ક્યાં થોડા દિવસો સુધી સારા રહે છે, યોગ્ય કોલમમાં નામ લખો। તો અહીંયા શાકભાજીના નામ ઉપર આપેલા છે, તમારા લીથામાં પણ લખેલા જ હશે। જો પાલક, બટાકા, કેળા, ટમેટા, ચીકુ, દૂધી, આદુ, મેથીની ભાજી, કોબીજ, દ્રાક્ષ, ફુલેવર અને સુરણ, તો આ બધા શાકભાજી અને ફળોના નામ આપેલા છે। તો એમાં ક્યાં એવા શાકભાજી અને ફળ છે કે જે જલ્દી બગડી જાય છે, અને ક્યાં શાકભાજી અને ફળ એવા છે કે જે થોડા દિવસો સુધી સારા રહી શકે છે। તો પેલો અહીંયા ચોરસ બોક્સ કરીને લખેલું છે કે જલ્દી બગડી જાય તેવા શાકભાજી અને ફળો ક્યાં ક્યાં છે, તો એમાં લખો કે પાલક, કેળા, ટમેટા, કોબીજ, કાકડી, દ્રાક્ષ, ફુલેવર, રીંગણ, મેથીની ભાજી, ગુવાર અને સફરજન। આટલી વસ્તુઓ જે છે એ ઝડપથી બગડી જાય છે, બરાબર ને, એને તમે થોડાક દિવસ રાખો ઘરમાં કે ફ્રીજમાં કે બહાર, જો બહાર પડી દે થોડાક દિવસ, તો આ વસ્તુ છે એ ઝડપથી બગડી જાય છે, બરાબર। અને પછી એવા ક્યાં શાકભાજી અને ફળ છે જે થોડા દિવસ સુધી સારા રહી શકે છે, તો એમાં આવશે બટાકા, બટેટા, નાસપતી, ચીકુ, અનાનસ, દૂધી, ડુંગળી, પછી આદુ, સુરણ, મૂળા અને ગાજર, જેને તમે એક અઠવાડિયું સુધી પણ વ્યવસ્થિત સાચવીને રાખો તો એ બગડતા નથી, બરાબર। થોડા દિવસ સુધી આપણે એને સાચવીને રાખીએ તો એ સારા રહી શકે છે। ચલો વ્યવસ્થિત લખાઈ ગયું, હવે ત્યાર પછી નંબર 3 ઉપર જુઓ। પછી જુઓ નંબર 3માં શું કરવાનું છે, શિયાળા, ઉનાળા અને ચોમાસામાં થતા ફળોના 3-3 નામ લખો। અહીંયા 3 ઋતુ આપેલી છે, શિયાળામાં થતા ફળ, ઉનાળામાં થતા ફળ અને ચોમાસામાં થતા ફળ ક્યાં ક્યાં છે એ લખવાનું છે। તો શિયાળામાં ક્યાં ક્યાં ફળ વધારે જોવા મળે છે, તો એમાં લખો પહેલા મોસંબી, કેળા અને જામફળ। આ મોસંબી, કેળા અને જામફળ છે એ શિયાળાની ઋતુમાં વધારે જોવા મળે છે, કેળા છે અત્યારે જોવા વધારે મળશે, પછી ઉનાળામાં અને ચોમાસામાં છે તમે લેવા જાઓ તો એ ખૂબ જ મળે છે, પણ કેવા મળે છે, મોંઘા, ઊંચી કિંમતે આપણે લેવા જાઓ ને તો એની ભાવ છે વધારે હોય છે, કેમ કે એ ઓછા ઉગતા હોય છે, ખેડૂતો છે એમનો પાક ઓછો લેતા હોય છે બીજી ઋતુમાં, એટલે એ ખૂબ જ મોંઘા આપણે વેચાય છે। પછી ઉનાળામાં થતા ફળ, ઉનાળામાં કઈ વસ્તુ વધારે જોવા મળે છે, તો કે કેરી, દ્રાક્ષ અને ચીકુ। કેરી છે એવું ફળ છે
કે જેનું નામ સાંભળો તો તમારા મોઢામાં પાણી આવી જાય ને, કેરી ખાવાનું મન થઈ જાય. એટલે કેરી છે ક્યારે જોવા મળે છે? તો કે ઉનાળાની ઋતુમાં જ જોવા મળે છે. બીજી ઋતુમાં તમે જુઓ તો કેરીનો રસ છે સ્ટોરેજ કરીને રાખ્યો હોય બજારમાં એ મળશે, બાકી કેરી જોવા મળતી નથી. પછી દ્રાક્ષ છે, ચીકુ છે, આ બધું છે ઉનાળાની ઋતુમાં વધારે જોવા મળે છે. ત્યાર પછી નંબર 3 લખેલું છે કે ચોમાસામાં થતા ફળ ક્યાં ક્યાં છે ચોમાસામાં જોવા મળે છે? તો કે જાંબુ, અનાનસ અને રાયણ, આ 3 ફળો છે એ ચોમાસાની ઋતુમાં જોવા મળે છે. તો ચાલો વ્યવસ્થિત અહીંયા સુધીનું બધાએ લખી લીધું. હવે પ્રશ્ન નંબર 4 છે, જુઓ કે તમે રહો છો તે શહેર કે ગામમાં ક્યાં ક્યાં શાકભાજી અને ફળો થાય છે અથવા વેચાય છે તેમની યાદી બનાવો. કોઈ પણ 8 નામ લખવાના છે કે તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં શાકભાજી જોવા મળે છે. તો પેલા 1 નંબર કરેલું છે ત્યાં શાકભાજીના નામ લખવાના છે. તો એમાં લખો કે આપણા વિસ્તારમાં શું શું જોવા મળે છે. બટેટા, રીંગણ, દૂધી, કોબીજ, ટમેટા, પાપડી, કારેલા, ગાજર, આદુ, ડુંગળી, તુરિયા, પાલક, મેથીની ભાજી વગેરે શાકભાજીઓ છે એ આપણી શહેરમાં કે આપણા વિસ્તારમાં જોવા મળે છે. પછી લખેલું છે કે ફળોના નામ, એવા ફળો ક્યાં ક્યાં છે જે આપણા વિસ્તારમાં વેચાતા હોય, આપણે જોયેલા ફળો હોય એવા. તો એમાં લખો સફરજન, કેળા, ચીકુ, કેરી, દ્રાક્ષ, બોર, જાંબુ, રાયણ, પપૈયા, જામફળ, દાડમ વગેરે. આટલા ફળો છે એ આપણે આસપાસ જોવા મળે છે. ચાલો વ્યવસ્થિત લખાઈ ગયું કે આટલા પ્રકારના શાકભાજી અને ફળો છે એ આપણે વિસ્તારમાં વેચાતા તમે જોયા છે અથવા તો તમે તમારી આસપાસના જે માર્કેટમાં જાઓ તો જોવા મળે છે. બરાબર, અહીંયા સુધી બધા વ્યવસ્થિત અને સારા અક્ષરે લખી લીધું. હવે પ્રશ્ન નંબર જે 6 છે, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એ જવાબ તમારે ક્યારે લખવાના છે? તો કે આગળના લેક્ચરમાં તમને કરાવીશ. હવે આજનું હોમવર્ક જોઈ લઈએ. તો હોમવર્કમાં તમારે મેં આજે કરાવેલું પેજ નંબર 18 જે છે, પેજ નંબર 18 વ્યવસ્થિત સારા અક્ષરે વિકલ્પ અને ખાલી જગ્યા બે જ વસ્તુ છે, પણ કેટલી વખત લખવાનું છે? 3 વખત. આખું પેજ હોમવર્કમાં વ્યવસ્થિત 3 વખત લખી અને પાકું કરી નાખવાનું છે. સમજાઈ ગયું હોમવર્ક? થેન્ક યુ.